જાપાનથી સ્પેશિયલ મંગાવેલી દોરી સાથે આજે અમે 3 ધુરંધરોને લઈને આવી ગયા છે. સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. ફરીથી વાસી ઉત્તરાયણનો વિડીયો લઈને આવ્યા છીએ. આજે પણ તમને ચોક્કસથી બધી જ માહિતી આપવાના છીએ. વિડીયોને લાસ્ટ સુધી જોજો. ખૂબ જ મજાનું વિડીયો બનાવ્યું છે. રાજાભાઈ, સલમાનભાઈ ને ઇમામભાઈ ત્રણે લોકો આવી જવાના છે અને આજે ફરીવાર પતંગની હરીફાઈ થવાની છે. ખૂબ જ મનોરંજન સાથે આ વિડીયો બનાવવામાં આવ્યું છે, તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. આ દોરી લેવા માટે સલમાનભાઈ, રાજાભાઈ અને ઇમામભાઈ જાપાન ગયા હતા. જાપાનથી આ દોરી લઈને આવ્યા છે, કારણ કે ઇન્ડિયામાં એમના લાયક દોરી મળતી નથી. તો સૌથી પહેલો વારો સલમાનભાઈનો છે. સલમાનભાઈએ અત્યારે તમે જોઈ શકો છો, એક સાથે 50-50 પતંગ કાપે છે અને અત્યારે એમનો પતંગ 2-3 કિલોમીટર દૂર આકાશમાં છે. એવો ટીલ છોડે છે 2-3 કિલોમીટરની અને બહુ જોરદાર પતંગ કાપે છે. આજે વિડીયો, આજે તમે દોરી જોઈ રહ્યા છો, કેવાય એવી ધારદાર દોરી સાથે ઘટ્ટાવાળી દોરી કહેવાય. પતંગ ચગવાનો છે. ઘટ્ટાવાળી દોરી જાપાનમાં બને છે. જાપાનથી સીધી દોરી છે, અહીંયા લાવવામાં આવી છે. અમે જાપાનથી મંગાવી છે. અને કેવાય ઘટ્ટા સ્પેશિયલ દોરી, ચાઇનીઝ દોરીને પણ કાપે એવી દોરી છે. આ દોરીની ખાસિયત એ છે કે આની અંદર કાચ આવે છે અને આ દોરી પીવડાવવામાં બહુ જ મહેનત થાય છે. રાજાભાઈનો ઉત્સાહ તમે જોઈ રહ્યા છો મિત્રો, એવો આજે ધારીને બેઠા છે કે આજે 25 જેવી પતંગ તો એક પતંગથી કાપશે અને કોઈ પણ પતંગ આકાશમાં રહેવા નહીં દે એવી એમની મનની વૃત્તિ છે. અહીંભાઈ પણ મેદાનમાં આવી ગયા છે બોટ લઈને અને રાજાભાઈ અત્યારે ગટ્ટુ વેચી રહ્યા છે. જાપાનથી મંગાવેલો સ્પેશિયલ ગટ્ટુ, ગટ્ટા માસ્ટર છે રાજાભાઈ, ગટ્ટા માસ્ટર. અત્યારે સલમાનભાઈ બાજ જેવો ઉડે એવો પતંગ શોધી રહ્યા છે. બાજ માસ્ટર પતંગ શોધી રહ્યા છે, જે એકી સાથે 25-25 પતંગ કાપી નાખે એવો પતંગ શોધી રહ્યા છે. સલમાનભાઈ અત્યારે બોર ખાઈ રહ્યા છે, કારણ કે અમને થોડી એનર્જીની જરૂર લાગી રહી છે. અને રાજાભાઈ ગટ્ટા વેટી રહ્યા છે, ગટ્ટા વેટતા. નમસ્કાર મિત્રો, તમારા એક નવા બ્લોગમાં સ્વાગત છે. અમારા બે નવા ધુરંધરો આવી ગયા છે, વિરાટ કોહલી અને સલમાન ખાન, બંને જણા આવી ગયા છે પતંગ ઉડાડવા માટે. આજનું જુઓ તમે, આજે 100 પતંગથી ઉપર નહીં કાપ્યા. આજે જિંદગી બરબાદ કરી નાખશે આવા લોકોની. વિરાટ કોહલીનો ઉત્સાહ જુઓ આપણો. એનર્જી ડ્રિંક વિરાટ કોહલી અત્યારે એમનો માવો ઘસી રહ્યા છે. રાજાભાઈ અત્યારે ફિરકી લપેટતા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ત્રણેય જણા ચાઇનીઝ દોરીની સામે લડત લડી રહ્યા છે, કારણ કે અમારી પાસે કોટનમાં પીવડાવેલી દોરી છે. જાપાનથી મંગાવેલી દોરી પણ ફેલ પડી રહી છે, માટે બધા ખેલાડીઓ અત્યારે નિરાશાજનક હાલતમાં જોવા મળી રહ્યા છે.